नमस्कार, सावधान गुजरात में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे धरा। अपने आसपास तथा अपराधों थी आपने करीशु सावधान। अपराधियों ने दरेक चाल ने पहुंचाड़ीशु तमारा सुधी, जेथी तमे रही शको सुरक्षित। भरूचमां संबंधोने लजावतो एक किस्सो प्रकाशमां आव्यो छे, ज्यां एक भाई ज भाभीना प्रेममां अंध थई बनी गयो भाईनो हत्यारो, अने हत्या कर्या बाद मृतदेहने दाटी दई जोवा लाग्यो भाभी साथे लग्नना शमणा। कोण छे आ हेवान अने कई रीते थयो षड्यंत्रनो पर्दाफाश, जोईए आ रिपोर्टमां। पोलीस सकंजामां उभेला आ शख्स ने ध्यान थी जोई लेजो। आ हेवाने पोताना संबंधोनी पण लाज न राखी, भाभी पर एकतरफी प्रेममां पागल थई एवुं कृत्य आचरी दीधुं के चारे तरफथी फिटकार वरसी रह्यो छे। भरूचना सोन तलावड़ी विस्तार में रहता आ शख्स ने आणंद खाते रहता पोताना पित्राई भाई नी पत्नी तरफ एक तरफी प्रेम थई गयो अने भाभी ने ताबे करवा माटे भाई नी हत्या करवानो प्लान घड़ी काढ्यो। लग्न थयेला होवा छता आ नराधमे पत्नी नी पण चिंता नहोती करी। संजय ने आ पत्नी छे मीनाबेन एने अवारनवार मारजोड़ करतो हतो अने मफतभाई अने संजय बन्ने पित्राई भाईओ थता हता અને છેલ્લા 1.5 વર્ષથી એકબીજાના ઘરે એમની અવર જવર હતી। આ દરમિયાન મફતભાઈના પત્ની છે મંજુબેન એની સાથે આ સંજયને પ્રેમ સંબંધ બંધાઈ ગયેલો અને આ મંજુબેનને પત્ની તરીકે સંજય રાખવા માંગતો હતો, પરંતુ મંજુબેને આ બાબતે ઇનકાર કરેલ, જેથી મંજુબેનને સાથે લગ્ન કરવાના ઈરાદે મફતભાઈનું કાસળ કાઢી નાખવાનું સંજયે નક્કી કરેલું। 27 જુલાઈએ પિતરાઈ ભાઈને કર્યો ફોન, રૂપિયાની જરૂર હોવાથી આણંદથી બોલાવ્યો, 20,000 રૂપિયા આપવાની લાલચે બોલાવ્યો, દારૂ પીવાના બહાને રેલવે સ્ટેશને લઈ ગયો, નર્મદા માર્કેટની અવાવરૂ જગ્યાએ કાઢ્યું કાસળ, તૈયાર રાખેલા ફ્રીકમથી હત્યા કરી મૃતદેહ દાટી દીધો, ઘરે જઈ મફતભાઈ આણંદ ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું। આરોપીની પત્નીને શંકા જતા કડકાઈથી પૂછપરછ કરી, પોતે હત્યા કર્યાની કરી કબૂલાત, અન્ય કોઈને કહેશે તો પત્નીની પણ હત્યાની ધમકી। પિતરાઈભાઈ છે સંજય, જે તે વખતે મરણ જનાર જે મફતભાઈ છે એ એના પિતરાઈભાઈ સંજયના ઘરે આવેલા હતા। આજુબાજુમાં તપાસ કરતા પોલીસને વાતોવાતથી એવી હકીકત જાણવા મળેલી કે આ જે સંજય છે એણે ખૂન કરી નાખેલ છે મફતભાઈનું અને કોઈ અવાવરૂ જગ્યાએ દાટી દીધેલ છે, જે આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સંજયભાઈને લાવી અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલી, તો આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરેલી। આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને શંકા જતા આરોપીની પૂછપરછ કરી અને અંતે તેને હત્યાની કબૂલાત કરી। પોલીસે આરોપીઓ બતાવેલી જગ્યા પર ખોદકામ કરતા કંકાલ સહિતના અવશેષો મળી આવ્યા હતા। આસપાસના લોકોને પણ આ અંગે જાણ થતા ટોળે ટોળા એકઠા થયા હતા। કંકાલના અવશેષોને ફોરેન્સિકમાં મોકલતા માથામાં બોથડ પદાર્થથી મારના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું। પોલીસે પણ આસપાસના રહીશોને પૂછતા ખબર પડી કે ભાઈએ જ ભાઈની હત્યા કરી છે, ત્યારે ભાભીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। હાલ આરોપી જેલના સળિયા પાછળ છે। ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ। તમારું વાહન ચોરાય તો તમે પોલીસ ફરિયાદ કરો, પણ સાયલેન્સર ચોરાય જાય તો કેવી રીતે પોલીસ ફરિયાદ કરવી? બસ આ જ વાતનો લાભ લઈ કેટલીક ગેંગ છેલ્લા ઘણા સમયથી મોંઘી દાટ કારના સાયલેન્સરની ચોરી કરી લોકોને નુકસાન પહોંચાડતી હતી, પરંતુ આણંદ પોલીસે અંતે આ ગેંગનો ભાંડો ફોડી નાખ્યો। ટોળકી કેમ ચોરતી હતી સાયલેન્સર, આવો જોઈએ આ રિપોર્ટમાં।
बाइक नी नहीं पण कार ना साइलेंसर नी चोरी। एक नहीं अनेक कार ने पहुंचाड़ियो नुकसान। आणंद पुलिस नी गिरफ्त मां उभेली आ टोळकी नी चोरी अनोखी छे। मान्या मां नहीं आवे पण आ टोळकी बनावती हती कार ने निशान अने चोरती हती कार ना मोंघा डाट साइलेंसर। नवाई लागी ने पण आ हकीकत छे। आणंद एलसीबी मथक आवी टोळकी अंगे नी माहिती पहुंची हती अने बातमी ना आधारे तपास गोठवता आ टोळकी हाथ मां आवी गई। एलसीबी ने एक हिंट मळेली हती के એમાં એક ફોર્ચ્યુનર ગાડી વપરાતી હોય એવું હરેક જગ્યાએ ફોર્ચ્યુનર ગાડીની હાજરી જોવા મળેલી। એના અનુસંધાને એમાં ડિટેલમાં તપાસ કરતા અને એમની પાસે એક ચોક્કસ બાતમી પણ આવેલી, એ બાતમીના અનુસંધાને આ ચોરી આશીપુરફે રૂપાલ, જે રૂપાલ ગામનો છે અને એનું મોસાળ ખંભાતમાં છે, એ એના સાગરીતો દ્વારા કરાવતો હોવાની બાતમી જાણવા મળેલી। જેના અનુસંધાને વોચમાં રહી આરોપી તથા તેના સાગરીતોને પકડી પાડેલ છે અને એની ગાડીમાંથી, ફોર્ચ્યુનર ગાડીમાંથી આ સાયલેન્સરના પીસીસ તથા અન્ય ખોલવાનો મુદ્દામાલ મળી આવેલો છે। શા માટે ટોળકી સાયલેન્સર ચોરતી હતી તે અંગે પૂછતા ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે કે આ આરોપીઓ સૌથી વધુ ઇકો કારને જ પોતાનું નિશાન બનાવતા હતા અને તેની પાછળનું કારણ પણ અચરજ પમાડે તેવું છે। સાયલેન્સરમાં રહેલા કિંમતી ધાતુ પ્લેટિનમ અને રોડિયમના કારણે આ ચોરો નિશાન બનાવતા હતા માત્ર સાયલેન્સર। કારના સાયલેન્સરમાં આવે છે કેટલીક કન્વર્ટર। સાયલેન્સરની અંદરની જાળીને માટી કહેવાય। જાળી પ્રદૂષણને અટકાવવાનું કામ કરે। પ્લેટિનમ અને રોડિયમ જેવી કિંમતી ધાતુની જાળી ઇકો કારમાં ધાતુની માત્રા સૌથી વધુ। ઇકો કારમાં 900 ગ્રામ જેટલી ધાતુની માત્રા। સાયલેન્સરની અંદરના ધાતુને 10,000 થી 11,000માં વેચતા। મુખ્ય આરોપી આસિફ ઉર્ફે રૂપાલ બોરા અગાઉ પશુ ચોરીના ગુનામાં 20થી વધુ વખત પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યો છે અને તે જ પોતાના સાગરીતો સાથે કારમાં ચોરી કરવા નીકળ્યો હતો। રાતના અંધારામાં પડેલી ઇકો કારને નિશાન બનાવી તેમાંથી સાયલેન્સર કાઢી નાખતો હતો। 5 આરોપીઓને પકડેલા, એમની પૂછપરછમાં કુલ 23 જેટલા ગુનાઓ આણંદ તથા નડિયાદ વિસ્તારના મળી આવેલ છે। ખેડા જિલ્લાના 2 ગુના છે અને અન્ય તમામ ગુનાઓ, 21 જેટલા ગુના આણંદ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓ છે। આ લોકો અગાઉ ઢોર ચોરીમાં ગુનામાં પણ સંડોવાયેલા છે, ઘણા બધા ઢોર ચોરીના ગુનાઓમાં, અને ત્યારબાદ આ ઇકો ગાડીની ચોરીઓની અત્યારે ઘટનામાં પણ સંડોવાયેલા છે। 23 જેટલા ગુના તો અત્યારે કબૂલે રહે છે। હાલ તો એલસીબીએ 8 ઓળખી પાસેથી મોટી માત્રામાં સાયલેન્સર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ 8 ઓળખી સાથે અન્ય ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા વધી છે। રૂપિયા કમાવા માટે જે ગુનેગારો છે તે નવા નવા રસ્તા શોધી લેતા હોય છે। આણંદ ક્રાઇમ બ્રાન્ચે આજે જે ટીમ પકડી છે તેણે બે આ એક અજીબ રસ્તો અપનાવ્યો હતો। કહેવા ખાતર તે ઇકો કારના સાયલેન્સર ચોરી કરતા હતા, પરંતુ આ સાયલેન્સરમાં જે માટી હતી અને આમાં જે ધાતુ હતા તે 10,000 થી 15,000 રૂપિયાના ભાવે બજારમાં વેચાય છે અને તેના થકી તે લોકો કરતા હતા તગણી કમાણી। યોગિંદરજી, જી મીડિયા, આણંદ। લોકોના એટીએમના પિન નંબર ચોરી, બેંકમાં રૂપિયા ઉપાડી લેતી ગેંગ વિશે તો તમે સાંભળ્યું હશે, પણ મોરબીમાં એવી ગેંગ ઝડપાઈ છે જે સીધી જ બેંક સાથે છેતરપિંડી કરતી હતી। આવી જ ગેંગના એક સભ્યને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। કોણ છે આ સભ્ય અને કઈ રીતે આચરતો હતો છેતરપિંડી, જોઈ લો તમે જ। એટીએમમાં ટ્રાન્ઝેક્શનથી રૂપિયાનો ઉપાડ, રૂપિયા ન નીકળ્યાની બેંકની ફરિયાદ, ભેજા બાજુ ઉઠાવતા હતા બેંકનો લાભ। ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ જેટલો દેખાઈ રહ્યો છે તેટલા જ તેના કારનામા મોટા છે। મૂળ ઉત્તરપ્રદેશનો વતની આ શખ્સ પોતાના સાથીદારો સાથે મળીને બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડાવી ચૂક્યો છે। મોરબીમાં સપ્ટેમ્બર 2019 અને ઓક્ટોબર 2019માં SBIના ATMમાં ઉપાડ કરતા પણ વધુ રકમ
એટીએમ મશીનમાંથી નીકળી જતી હોવાનું બેંકના અધિકારીઓના ધ્યાને આવ્યું અને તુરંત પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ. પોલીસે કરેલી તપાસ દરમિયાન આ ભેજાબાજ ગેંગનો સભ્ય સકંજામાં આવી ગયો છે. આ ટ્રાન્ઝેક્શન થાય, ટ્રાન્ઝેક્શનની રકમ પણ મેળવી લેવામાં આવે, પણ પછી એવો મેસેજ આવે કે ટ્રાન્ઝેક્શન ફેલ થયેલ છે, એ રીતનો ખોટી ઓનલાઈન કમ્પ્લેન કરવામાં આવે અને એક જ ટ્રાન્ઝેક્શનની રકમ બે વખત મેળવી લેવામાં આવતી હતી. તો આ બાબતે પછી આ લગભગ 7,61,000 નું ચીટિંગ ધ્યાને આવતા બેંક વાળાએ ફરિયાદ કરેલી. એસબીઆઈ બેંક દ્વારા મોરબી સિટી પોલીસ સ્ટેશન ડિવિઝનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ કરેલ. એટીએમ માંથી જુદી જુદી રકમનું ટ્રાન્ઝેક્શન, અલગ અલગ એટીએમ થી થયું ટ્રાન્ઝેક્શન, ટ્રાન્ઝેક્શનની રકમ પણ મેળવી લેવાયેલી. એક જ ટ્રાન્ઝેક્શનની રકમ બે વખત મેળવાઈ. એસબીઆઈ સાથે 7,61,000ની છેતરપિંડી. ગત જાન્યુઆરી મહિનામાં નોંધાયો હતો ગુનો. આરોપી પાસેથી મળ્યા અલગ અલગ બેંકના 17 એટીએમ. ગુજરાત બહારના રાજ્યોમાં પણ આજ એમઓથી છેતરપિંડી. દિલ્હી, અમદાવાદ, બહાદુરગઢ દિલ્હી, અમદાવાદ અને એ સિવાય પણ અમુક અલગ અલગ જગ્યાએથી એણે આ રીતના બેંક ફ્રોડ કરેલા છે. તો જેની આ ટોળકીના અલગ અલગ જે સભ્યો છે, અત્યારે 15 જેટલા જણાવી રહ્યો છે, એ 15 જેટલા સભ્યોને પણ શોધવા માટે પોલીસ અત્યારે કવાયત હાથ ધરી છે. આ પકડાય તો કદાચ આનાથી પણ વધારે છેતરપિંડીનો આંકડો બહાર આવી શકે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું છે કે એક નહીં, તેની જ ગેંગના 15 સભ્યો પણ આ છેતરપિંડીમાં સામેલ છે અને મોરબીમાં જ તેઓએ અલગ અલગ તારીખોમાં અંદાજિત 6,00,000થી વધુની રકમની છેતરપિંડી કરી છે. હાલ તો બેંકના અધિકારીઓની સતર્કતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી આ ગેંગનો એક સભ્ય સકંજામાં આવી ગયો છે. પોલીસને હજુ અન્ય સાગરીતો ઝડપવાની સાથે છેતરપિંડીનો મોટો આંકડો પણ સામે આવવાની આશા છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી. એટીએમ માંથી રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ વધી રહી છે ત્યારે આ તમામ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આવી જ એક ગેંગના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. અલગ અલગ એટીએમ મશીનમાંથી આ ગેંગ રૂપિયા કાઢી લેતી હતી, પરંતુ અંતે પોલીસ સકંજામાં વધુ એક સાગરિત સપડાયો છે. કેવી રીતે કરતા હતા છેતરપિંડી, આવો જોઈએ. અનેક સાવધાની છતાં વધ્યા એટીએમમાં ફ્રોડ. ક્યાંક લોકો સાથે તો ક્યાંક બેંક સાથે છેતરપિંડી. ક્યારેક ભેજાબાજ ઉઠાવી જાય છે ભોળાનો લાભ. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ નાસ્તા ફરતા એક શાતિર ઠગની અંતે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો. એલસીબીના સકંજામાં ઉભો રહેલો આ છે વિનય ભાવસાર. વિનયે પોતાના સાગરીતો સાથે મળીને એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવતા લોકોના એટીએમ કાર્ડના જ ક્લોન બનાવી લાખોની છેતરપિંડી કર્યાનું સામે આવતા જ વોચ ગોઠવી હતી. તેના સાગરીતો ઝડપાયા, પણ વિનય ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. 2007ના એટીએમ કાર્ડના ફ્રોડમાં હાલ વિનયની ધરપકડ કરવામાં આવી છે. આ એક વિનય ભાવસાર નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 2007માં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ આરોપીઓએ ભેગા મળી અને એટીએમ કાર્ડ જે ગ્રાહકો યુઝ કરતા હતા એ એટીએમ કાર્ડને સ્વેપ કરી બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી અને આ લોકો ગ્રાહકોના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓ એટીએમ કાર્ડનો ડેટા મેળવી તેનું ક્લોનિંગ કરી રૂપિયા ઉપાડી લેતા હતા. કાર્ડના ક્લોનિંગથી કેવી રીતે બચવું તે અંગે સાયબર ક્રાઇમ દ્વારા અનેક વખત વિગતવાર સમજ પણ પૂરી પાડવામાં આવી છે. એટીએમ સ્કેમરથી કેવી રીતે બચવું, કાર્ડ સ્કેમરની સાથે હુબહુ કીટ લગાવી હોય છે, નકલી લગાવેલું હોય છે, સ્કેમર હોય છે. એટીએમ કાર્ડ નાખતા જ થઈ જાય છે સ્કેમ. નકલી સ્કેમર સાથે લગાવેલી હોય છે ચીપ. એટીએમ ના બટનને હેંગ પણ કરી શકે છે. પાછળથી કોઈ શખ્સ મદદ કરવાનો ઢોંગ કરી આવશે. મદદગાર ભેજાબાજ અનોખું ડિવાઇસ લઈ આવશે.
डिवाइस ने आंगळીઓ વચ્ચે છુપાવીને રાખ્યું હોય છે, તમને ખ્યાલ નહીં આવે તે રીતે ડિવાઇસ છુપાવી રાખશે। એટીએમ કાર્ડની મેગ્નેટિક સ્ટ્રીપ ને સાફ કરવાના બહાને લેશે, હાથમાં રાખેલા ડિવાઇસ થી એટીએમ કાર્ડ ને સ્વાઇપ કરશે। આ ડેટા ને બ્લેક એટીએમ કાર્ડ માં તમામ ડેટા નાખી દેશે। કાર્ડ ક્લોન થયા પછી કોઈ પણ પિન ની જરૂર નથી પડતી। કોઈ પણ એટીએમ માંથી નીકળી શકે છે તમારા ખાતા માંથી રકમ। જનતા ને ખાસ મેસેજ એ રહેશે કે એટીએમ નો યુઝ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, એટીએમ મશીન ઉપર જાવ ત્યારે પણ એટીએમ મશીન બીજા કરતા અલગ છે કે શું એ ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને આજુબાજુમાં કોઈ વ્યક્તિ છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ। પોલીસ તપાસ દરમિયાન આરોપીએ હાલ ઘાટલોડિયા અને બોપલના બે ગુનાઓની કબૂલાત કરી હતી, ત્યારે પોલીસે હાલ તે અન્ય કેટલાક ગુનામાં સંડોવાયેલો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક એવા સાયબર ગઠિયાની ધરપકડ કરી છે કે જે એટીએમ કાર્ડના ડેટા ક્લોન કરી લાખો રૂપિયાની ઠગાઈ આચરતો। જો કે આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ તો થઈ ચૂકી હતી, પરંતુ વિનય ભાવસાની ધરપકડ બાદ અનેક નવા ગુનાઓના ભેદ ઉકેલાઈ શકે તેમ છે। કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ। સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નેપોટિઝમ, બાદમાં સીબીઆઈના હાથમાં ગયેલી તપાસ અને હવે આ સમગ્ર મામલો ડ્રગ્સના ચક્રવ્યૂહમાં ફસાયો છે। રિયાના ભાઈ શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડાના ડ્રગ્સ એંગલની પૂછપરછ દરમિયાન રેલો રિયા સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ સીબીઆઈની પણ તેના એંગલથી તપાસ ચાલી રહી છે। શું છે આખો મામલો, ક્યાં પહોંચી છે તપાસ, આવો જોઈએ આ રિપોર્ટમાં। આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ, શોવિક અને સેમ્યુઅલ પર કસાયો ગાળિયો, રિયા પણ સપડાશે એનસીબીની જાળમાં। સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને તેના મિત્ર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ બાદ અંતે કોર્ટે કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે, પણ આ દરમિયાન વધુમાં વધુ મોટા ખુલાસાઓ થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। એનસીબીએ બંનેને રિમાન્ડમાં લેવાની કોર્ટમાં માંગ કરી હતી, પરંતુ કોર્ટે બંનેને 9 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે। સાથે જ હવે આ કેસમાં રિયા ચક્રવર્તીને પણ સમન્સ મોકલવામાં આવી શકે છે, કારણ કે ડ્રગ્સ મામલે રિયા અને શોવિક વચ્ચે પણ વોટ્સએપ ચેટ થયું હતું। શોવિક તથા મિરાન્ડા પર ભારતીય તથા વિદેશી ચલણથી ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે। ટેકનિકલ એડવાન્ટેજ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી, જે પુરાવા મળ્યા છે તેને શોવિક અને મિરાન્ડા નકારી નથી શક્યા। જબ યે હાઉસ સર્ચ હુઈ તો ઉસમે ટેકનિકલ ગેજેટ્સ એન્ડ કુછ ડાયરીઝ સીઝ હુઈ, દે આર અંડર એનાલિસિસ, તો ઉસકા એનાલિસિસ ક્યા નિકલેગા, વો અભી નિકલેગા, જો ભી નિકલેગા। ડ્રગ હમે સ્ટાર્ટિંગ મે કરન સે મિલે, હમે અબ્બાસ સે મિલે ડ્રગ્સ, ડ્રગ પ્રોસીડ जो कि इंडियन एंड फॉरेन करेंसी था वो हमें जायद से मिला। तो ड्रग्स के अलावा अगर आप एनडीपीएस एक्ट समझेंगे, अगर ड्रग आपने ड्रग बेच चुके हो, ड्रग का प्रोसीड है, तो उसको भी ड्रग की तरह ही सीज किया जाता है। देयर इज स्पेसिफिक सेक्शन, सेक्शन 27 ने, अगर कोर्ट ने खुद ही हमें कस्टोडियल रिमांड किया टाइम दिया है तो कोर्ट ने कुछ सोच समझ के दिया होगा, प्राइस किया गया कोर्ट को सिचुएशन के बारे में। तो सिमिलरली आई थिंक जो हमने टाइम मांगा दैट इज अ जेन्युइन टाइम व्हिच वी नीड, हमें जितना टाइम चाहिए ही कि हम अनकवर कर पाएंगे व्हाट इज द रियलिटी। અગાઉ ડ્રગ્સ કેસ મામલે ડ્રગ્સ પેડલર જૈદ સહિત અન્યએ એનસીબીને પણ ઘણી મહત્વની માહિતી આપી છે, અને ત્યારબાદ એક પછી એક અનેક લોકોના નામ કેસમાં સામે આવી રહ્યા છે। હવે વારો છે રિયા ચક્રવર્તીનો। એનસીબી રિયાને હાજર કરી ડ્રગ્સ કેસ મામલે અનેક સવાલ પણ પૂછી શકે છે। એનસીબીને આશા છે કે આ તમામની આસપાસની કડીઓના કારણે તેમને કેસને લગતા મહત્વના પુરાવા હાથ લાગશે। वो इन्वेस्टिगेशन का विषय है और इन्वेस्टिगेशन जैसे जैसे आगे बढ़ेगी, जो जो कड़िया है, हम अपने पीपी को साथ में रखे, यानी पब्लिक प्रोसिक्यूटर से एविडेंस को डिस्कस कर रहे हैं, ठोस और ठोक बजा के आगे बढ़ रहे हैं, और जो भी अगर इसमें जिम्मेदार पाया जाएगा तो उसको।
शौवी के पूछपरछ में ए बात पण कबूली हती कि रिया अने तेनी वच्चे ड्रग्स अंगे बातचीत थई हती अने तेना आधारे ज रियानी पण अनेक मुद्दे पूछपरछ थई शके छे। रियाए कोनी कोनी साथे ड्रग्स मामले करी हती चेट? रिया पण ड्रग्स लेती हती? जो हाँ तो कयु ड्रग्स लेती हती? मोबाइल चेट पुरावा छे के मात्र ड्रग्स खरीदती नहोती? कोना माध्यम थी अने कोना माटे ड्रग्स मंगावती हती? ड्रग्स नी रकम कोने अने कई रीते चुकवामां आवती हती? 15 मार्चे ड्रग्स नी डिमांड कोना माटे करवामां आवी हती? जीवनमां पहली वखत क्यारे अने कयु ड्रग्स लीधुं हतुं? सुशांत ड्रग्स लेता हता ते माहिती सौथी पहला क्यारे मळी? जो सुशांत ड्रग्स लेता हता तो शा माटे अटकाव्या नहीं? सुशांत ड्रग्स लेता तो कौन सप्लाई करतु हतु? शुरिया पण ड्रग्स ना माध्यम थी आवक उभी करती? रियाए ड्रग्स खरीदवा कोना रुपया वापर्या? हाल तो एनसीबीए एनडीपीएस एक्ट हेठळ नोंधायेल निवेदन ने आधारे शौविक अने सेम्युअल पर कार्यवाही करी छे, पण जो एनसीबी ना हाथ मां कई मोटू आवशे तो बन्ने ने एक वर्षनी सजा तो मळशे તે લગભગ નિશ્ચિત છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। અપરાધીઓ તમારી આસપાસ જ ફરી રહ્યા છે, તેમનાથી બચવાનો માત્ર એક જ ઉપાય સતર્કતા। અમારી પણ આપ સૌને એક જ અપીલ, અપરાધને આપો માત। સાવધાન ગુજરાત।